जय श्री कृष्ण मित्रों। मित्रों एक विवाद गुजरात में चाली रो देश में चाली रो शू विवाद राहुल गांधी एवं कीधु कि भारत कोई राष्ट्र नहीं। भारत शू है? इंडिया इज अ यूनियन ऑफ स्टेट, ए राज्यों समूह है। राहुल गांधी कहूँ कि भारत शू है? राज्यों समूह है। आना पर खूब एमनी आलोचना थी रही है। गई काले कैम्ब्रिज में मैं सांभळ्यु कि कोई आईएएस एक्सो कॉल आईएएस टाइप नो माणस है, एमने पूछू कि राष्ट्र एटले तमे देश ने मानता नहीं? स्टाइलिश इंग्लिश मैन। नाउ दिस इंग्लिश मैन ने राष्ट्र एटले शू ए खबर नहीं। चलो तमने कहीए राष्ट्र एटले शू। राष्ट्र हिंदू ना धर्मशास्त्र अनुसार राष्ट्र नो अर्थ थाय छे सरकार एटले के गवर्नमेंट। अने ऋग्वेद ना अनुसार राष्ट्र नो अर्थ थाय छे साम्राज्य अथवा तो शाही साम्राज्य। अवे बन्ने ना फरक। अवे जारे हुं कहुं छुं के मैं सरकार नो विरोध कर्यो के हमने अपना हार्दिक भाई पटेल कांग्रेस छोड़ी गया ने, એમના પર રાષ્ટ્રદ્રોહનો આરોપ લાગ્યો, રાષ્ટ્રદ્રોહનો આરોપ લાગેલો તો નીકળી જશે, કારણ કે હવે ભાજપમાં જોડાઈ ગયા જેની સરકાર હતી। એટલે જ્યારે તમે સરકારનો વિરોધ કરો એટલે સરકારની સામે દ્રોહ કરો ત્યારે રાષ્ટ્રદ્રોહ થઈ જાય, એટલે તમારા પર રાષ્ટ્રદ્રોહનો કાયદો લાગે। હવે રાષ્ટ્રદ્રોહનો કાયદો એટલે લાગ્યો કે તમે જ્યારે એ સરકાર જોડે બેસી જાઓ તો તમારો એ રાષ્ટ્રદ્રોહનો કાયદો નીકળી જાય, કેમ કે હવે તમે સરકારમાં છો। समझ में आया? राष्ट्र एटले सरकार एज पर धर्मशास्त्र। बीजू छे राष्ट्र ऋग्वेद नी अनुसार साम्राज्य था, साम्राज्य अथवा तो शाही साम्राज्य। हवे भारत शू तमने कोई साम्राज्य देखाय छे? कोकनु साम्राज्य छे? कोई आनो राजा छे? इज इट अ मोनार्की? शू अहीं राजाशाही छे? और यहां क्या अहीं डिक्टेटरशिप छे? आ बन्यो नथी अहीं। हाँ, तमारी लावानी इच्छा छे भारतीय जनता पार्टी नी, ए अलग बात छे। परंतु भारत आजे पण डेमोक्रेसी ओछामां ओछू ऑन पेपर तो छे ज। साम्राज्य अने बीजू शाही साम्राज्य। हवे आ शाही लोको कोण? शाही साम्राज्य अदाणी गौतम अदाणी, आजथी 15-20 वर्ष पहेलानो गौतम अदाणी जो, आजनो गौतम अदाणी जो, मुकेश अंबानी ने लात मारीने पाछळ करना, शाही साम्राज्यनो प्रतीक छे। शाही साम्राज्य शू होय? के कोई राजा फली फलफूल थाय, एनुं राज्य वधे, એના નોકર ચાકર જે એના એના નહીં, એના હિતેચ્છુકો હોય, હિતેચ્છુકો નોકર ચાકર તો બિચારા સેવા કરતા હોય, જેવું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કરે છે એ, પણ એના એના જે ગરીબના નેતા લોકો હોય, ગરીબના હિતેચ્છુકો હોય, એ ગ્રો કરે, એ વિકસે, એમની વિકાસ થાય, એ ક્યાં થાય? શાહી સામ્રાજ્યમાં। એટલે સૌથી પહેલાં બહુ ચોખ્ખું કે ભાઈ આ રાષ્ટ્ર તો નથી, ભારત રાષ્ટ્ર તો નથી, ઇટ ઇઝ અ યુનિયન ઓફ સ્ટેટ્સ, રાજ્યોનો સમૂહ છે। કેવા રાજ્યોનો સમૂહ છે? કે જેઓ અલગ અલગ પરંપરાવાળી રાજ્યોનો આ દેશ સમૂહ છે। ઇન્ડિયા ઇઝ અ ગ્રુપ ઓફ ડિફરન્ટ કલ્ચર્સ, ઇન્ડિયા ઇઝ અ ગ્રુપ ઓફ ડિફરન્ટ લેંગ્વેજીસ। ભારત અલગ અલગ ભાષાઓનો સમૂહ છે। ઇન્ડિયા ઇઝ અ ગ્રુપ ઓફ ડિફરન્ટ રિલિજિયન્સ, ભારત અલગ અલગ ધર્મોનો સમૂહ છે। ઇન્ડિયા ઇઝ અ ડિફરન્સ, ઇટ ઇઝ અ ગ્રુપ ઓફ વેરિયસ કાસ્ટ ક્રીડ, અલગ અલગ જાતિ
નો સમૂહ છે, અલગ અલગ વાનગીઓનો સમૂહ છે, અલગ અલગ સંસ્કારોનો સમૂહ છે. વી આર ધ ગ્રુપ ઓફ પીપલ એન્ડ ધેટ્સ વાય, અને એટલે જ આપણે વધુ શક્તિશાળી છે. તો હું રાહુલ ગાંધીને વાતને સમર્થન આપું છું કે ઇન્ડિયા, ભારત ઇઝ, ઇન્ડિયા ઇઝ અ ગ્રુપ ઓફ સ્ટેટ્સ. ઇન્ડિયા, ભારત સમૂહ છે રાજ્યોનો, અને એને સ્વીકારીએ. તમે પણ સ્વીકારો, ધર્મશાસ્ત્ર વાંચો, હિન્દુત્વનું વાતો કરો છો, ઋગ્વેદ તો વાંચ્યું જ નથી, પપ્પાએ તો કોઈ દાડે વંચાયું જ નથી. પપ્પાને આવડતું હોય તો પપ્પા વંચાવે ને. હવે અમિત શાહના પપ્પાને શું આવડે કે ભાઈ મોદી સાહેબના? હવે મોદી સાહેબ તો પપ્પાનું માનતા જ નતા, મોદી સાહેબની તો વાત જ ભૂલી જવાનું. એટલે એમને ધર્મશાસ્ત્ર વાંચેલું નહીં હોય, ઋગ્વેદ વાંચેલું નહીં હોય, એટલે ખબર જ નહીં. એટલે વાંચી લો, વાંચવું ના હોય તો ગૂગલ કરી લેજો, તો ખબર પડી જશે. ઠીક છે. જય શ્રી કૃષ્ણ.